હેલો વિદ્યાર્થીઓ હું છું ભંડરી સર અને આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના વિષયની અંદર વિભાગ ડીમાં ચાર ગુણની અંદર પૂછાતી નકશા પૂર્તિ જોઈશું નકશા પૂર્તિના જે ચાર માર્ગ છે એકદમ સરળ છે જો વિડીયોમાં બતાવેલી બાબતો બરાબર સમજવામાં આવે બરાબર ધ્યાન રાખવામાં આવે તો બોર્ડની પરીક્ષાની અંદર ચાર માર્ગ અત્યારથી જ તમારા પાકા નકશા પૂર્તિ માટે ધોરણ દસની અંદર માત્ર ભારતના નકશાની જ વિગતો પૂછાય અને આ વિગતોની અંદર સામાન્ય રીતે જમીનના પ્રકાર વિવિધ પ્રકારના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન કૃષિનો કોઈ પણ એક પાક કોઈ પણ એક ખનીજ નદી અથવા તો નદી પરનો બંધ ઉદ્યોગ કેન્દ્ર નામ સાથે અને કોઈ પણ એક પ્રકારનો માર્ગને સામાન્ય રીતે માર્ગની અંદર રેલ માર્ગ તો આટલી બાબતોમાંથી કોઈ પણ ચાર બાબતો તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવશે અને એ ચારે ચાર બાબતો તમારે નકશાની અંદર દર્શાવવાની રહેશે અને ચારે ચાર બાબતો તમે નકશામાં દર્શાવો એટલે તમને ચાર માર્ક મળે હવે આ નકશાની અંદર બધી વિગતો દર્શાવવા માટે સૌથી જરૂરી બાબત છે ભારતના નકશાની અંદર કયું રાજ્ય કયા સ્થાને આવેલું છે તે માનો કે સામાન્ય રીતે તમને ખ્યાલ હોય કે ભારતની અંદર તમને પૂછાય કે ચા પકો તો પ્રદેશ તો ચાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય એ તમને માનો કે રાજ્યની ખબર હોય કે અસમની અંદર પણ જો એ અસમ રાજ્ય ભારતના નકશાની અંદર ક્યાં આવેલું છે એ જો તમને ખબર ન હોય તો તમે નકશાની અંદર દર્શાવી શકો નહીં તો સૌથી પ્રથમ આપણે રાજ્યોનો પરિચય મેળવીએ કયું રાજ્ય કયા સ્થાને આવેલું છે તે અને રાજ્યનો પરિચય હોવાને કારણે સામાજિક વિજ્ઞાનના ભૂગોળની અંદર બાકીના પાઠની અંદર જે અન્ય પ્રશ્નો છે એ અન્ય પ્રશ્નોની અંદર તમને ફાયદો થશે રાજ્યનો પરિચય આપણે ઝડપથી મેળવી લઈએ રાજ્ય ઉપરથી જોઈએ તો સૌથી ઉપરના ભાગમાં જમ્મુ કાશ્મીર અહીંયા નવું રાજ્ય બનેલું છે પણ એની આપણે કઈ જરૂરિયાત છે નહીં લડાખ જમ્મુ કાશ્મીરના નીચેના ભાગની અંદર આ હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશની નીચે અહીંયા બાજુમાં પંજાબ આ હરિયાણા હરિયાણાની નીચે આ રાજસ્થાન હરિયાણાના ઉપરના ભાગની અંદર ઉત્તરાંચલ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશની બાજુમાં જોઈએ તો આ બિહાર બિહારની નીચે આ ઝારખંડ ઝારખંડની બાજુમાં બાંગ્લાદેશની બાજુની અંદર આ પશ્ચિમ બંગાળ અહીંયા એકદમ નાનું રાજ્ય દિલ્હી રાજસ્થાનની નીચે આપણું ગુજરાત ગુજરાતની બાજુમાં ભારતની મધ્યની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એની નીચે કર્ણાટક કર્ણાટકની નીચે કેરળ કેરળની બાજુમાં તમિલનાડુ તમિલનાડુના ઉપરના ભાગની અંદર આંધ્રપ્રદેશ તેલંગણા છત્તીસગઢ ઓરિસ્સા ઉપરાંત જે ઉપરના રાજ્યો છે પૂર્વ બાજુ કે જેની બહુ ખાસ જરૂરિયાત નથી જેની અંદર માત્ર આપણે જરૂરિયાત પડશે અસમની અંદર નકશાની અંદર વિગતો દર્શાવવા માટે આ અસમ રાજ્ય આ બધા જ રાજ્યો દર્શાવેલો નકશો છે બરાબર રાજ્યો એકવાર જોઈ લેજો લખેલા રાજ્યો બરાબર જોતા જજો અને બરાબર યાદ રાખજો તમારા નકશાની અંદર એક વખત આ બધા રાજ્યો સમજી અને જાતે એકવાર લખી નાખજો કે જેથી કરીને બધા જ રાજ્યો તમને બરાબર યાદ રહી જાય નકશામાં વિગત દર્શાવવા માટે નીચેના ભાગમાં તમારે સંજ્ઞા સૂચિ દર્શાવવાની છે કુલ તમને ચાર વિગતો પૂછાય એ ચારે ચાર વિગતોની અંદર ચોક્કસ પ્રકારની સંજ્ઞાને એની યાદી એટલે કે સૂચિ બનાવવાની છે સૌથી પહેલાં આપણે વિવિધ પ્રકારના જમીનના પ્રકાર જોઈશું તો એ જમીનના પ્રકાર માટે કોઈ પણ તમને કે જમીન પૂછાય માનો કે તમને પહાડી પ્રકારની જમીન પૂછાય તો તમને ખ્યાલ હોય કે પહાડી પ્રકારની જમીન ભારતની અંદર કયા વિસ્તારોની અંદર આવેલી છે ખાસ કરીને ભારતની અંદર જ્યાં મોટા પહાડો હોય એ પહાડોની અંદર પહાડી જમીન અને જંગલ પ્રકારની જમીન આવેલી તો ખાસ કરીને આપણે જમ્મુ કાશ્મીરની અંદર ઉત્તરાંચલની અંદર હિમાચલ પ્રદેશની અંદર અને પૂર્વના રાજ્યો અસમ કે મેઘાલયની અંદર તમે આ પર્વતીય પ્રકારની જમીન અને જંગલ પ્રકારની જમીન દર્શાવી શકો ખાસ કરીને કાપની જમીન છે તો એ કાપની જમીન ભારતીની અંદર મેદાની પ્રદેશો અને મુખ ત્રિકોણ પ્રદેશની અંદર આવેલી હોય એક જ નકશાની દ્વારા જમીનના બધા પ્રકાર દર્શાવવા માટે જુદા જુદા પ્રકારની જમીન માટે તમારે જુદા જુદા પ્રકારના સંકેતો દર્શાવવાના છે જે અંદર તમારે જે પ્રકારનો સંકેત દર્શાવવો એ પ્રકારનો સંકેત તમે નકશામાં બતાવી શકો આ સંઘના સૂચિની અંદર તમારે કાપની જમીન રાતી જમીન કાળી જમીન આ બધી જમીન માટે જે પ્રકારનો સંકેત તમારે દર્શાવવો હોય એ તમારે અગાઉથી જ નક્કી કરી રાખવાનો કે આ પ્રકારની વિગત પૂછાય તો નકશાની અંદર આ પ્રકારના સંકેત કોઈ પણ સંકેત દર્શાવવા માટે ચોક્કસ નથી તમારી અનુકૂળતા મુજબ સરળતાથી તમને જે ઈચ્છા પડે એ પ્રકારની સંજ્ઞા સૂચિની અંદર તમે સંકેત બતાવી શકો આપણે આ નકશાની અંદર આ પ્રકારે સંજ્ઞાઓ બતાવીશું કાપની જમીન માટે આપણે ટપકા કરીને બતાવીશું અને ખાસ કરીને ભારતની અંદર કાપની જમીન છે ઉત્તરના મેદાની પ્રદેશો ઉપરાંત દરેક નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ તો ખાસ કરીને ભારતની અંદર જે ગંગા નદીના આસપાસના જે મેદાની પ્રદેશો છે તેની અંદર આ કાપની જમીન ત્યારબાદ રાતી અથવા તો લાલ જમીન તો એ ખાસ કરીને છત્તીસગઢ ઝારખંડ ઓરિસ્સા અને તેલંગણા કોઈપણ રાજ્યમાં બતાવી શકાય તમારી પરીક્ષામાં કોઈ પણ એક જગ્યા કાળી જમીન તો કાળી જમીન સૌથી વધારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને કર્ણાટકમાં આવેલી છે ત્યાં કોઈ પણ એક રાજ્યમાં તમે બતાવી શકો લેટરાઈટ અથવા તો પડખાવ જમીન તો લેટરાઈટ અથવા તો પડખાવ જમીન છે ખાસ કરીને ભારતના પશ્ચિમ કિનારે મધ્યપ્રદેશ કર્ણાટકમાં બતાવી શકો ત્યારબાદ રણ પ્રકારની જમીન તો રણ પ્રકારની જમીન ખાસ કરીને રાજસ્થાનમાં બતાવી દેવાની અથવા તો આપણા ગુજરાતીની અંદર કચ્છના રણની અંદર તો આ રણ પ્રકારની જમીન તમને પૂછાય તો ખાસ કરીને સામાન્ય રીતે રાજસ્થાનમાં બતાવી દેવાની ત્યારબાદ પર્વતીય જમીન જે આપણે વાત કરી પ્રમાણે ઉત્તરના પહાડી પ્રદેશોની અંદર તો પ્રકારે કાળી જમીન છે એ ભારતના મેદાની પ્રદેશોની અંદર બતાવી શકાય જે ખાસ કરીને પંજાબથી શરૂ કરીને છે આ બાજુના બધા રાજ્યોમાં ઉત્તર પ્રદેશની અંદર ઉપરાંત બિહારમાં બતાવી શકાય અને પશ્ચિમ બંગાળની અંદર જે ગંગા નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે એમાં કોઈ પણ જગ્યાએ થોડાક વિસ્તારની અંદર તમે એ કાળી જમીન બતાવી શકો રાતી જમીન તો રાતી જમીન ખાસ કરીને છત્તીસગઢની અંદર અને અન્ય રાજ્યોમાં છત્તીસગઢની અંદર ઝારખંડમાં ઓરિસ્સામાં અને તેલંગાણામાં બતાવી શકાય તો ખાસ કરીને આ જગ્યાએ આ પ્રકારના સંકેત દ્વારા ખરા કરીને ખરાની નિશાનીવાળી જે રાતી અથવા તો લાલ પ્રકારની જમીન છે ત્યારબાદ કાળી જમીન તો કાળી જમીન ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર આ કાળી જમીન આવેલી છે જે ગુજરાતની અંદર પણ દર્શાવી શકો તમે ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રમાં ત્યારબાદ લેટરાઈડ જમીન લેટરાઈટ અથવા તો પડખાવ જમીન ખાસ કરીને ભારતના પૂર્વ કિનારે પૂર્વ કિનારાના જે પ્રદેશોની અંદર અને એની અંદર પશ્ચિમ કિનારે જે મધ્યપ્રદેશ ને કર્ણાટકની અંદર બતાવી શકો લેટરાઈટ અથવા તો પડખાવ જમીન રણ પ્રકારની જમીન રાજસ્થાનની અંદર બતાવી શકાય રાજસ્થાનની અંદર આ રણ પ્રકારની જમીન છે ગુજરાતમાં બતાવો તો ગુજરાતની અંદર આ જગ્યાએ કચ્છના રણની અંદર એ તમે બતાવી શકો ત્યારબાદ પર્વતીય જમીન તો પર્વતીય જમીન જે ખાસ કરીને ઉપરના પર્વતીય પ્રદેશોની અંદર ખાસ કરીને આ કાશ્મીર રાજ્યની અંદર ઉપરાંત ઉત્તરાંચલ અને હિમાચલ પ્રદેશમાં બતાવી શકાય ઉપરાંત આ ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર પણ હિમાલયના જે પહાડી પ્રદેશો છે ત્યાં બતાવી શકાય અને જંગલ પ્રકારની જમીન પૂછાય તો એ જમીન પણ ત્યાં હિમાલયના પહાડી પ્રદેશોની અંદર જંગલ પ્રકારની જમીન અને પર્વતીય જમીન બંને પ્રકારની જમીન બતાવી શકાય હવે આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તો ભારતની અંદર જુદા જુદા રાજ્યની અંદર જુદા જુદા અભયારણ્ય આવેલા છે આ અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ પણ તમને એક વિગત પૂછાય તો સંઘીની અંદર એનો સંકેત અને જે તે અંદર અભયારણ્ય ઉદ્યાન આવેલું હોય એ તમારે રહેશે તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો દર્શાવવા માટે આપણે આ નકશાની અંદર જે ત્રિકોણ પ્રકારનો સંકેત છે અભયારણ્ય માટે છે અને ચોરસ પ્રકારનો સંકેત છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો માટે છે તો આપણે ઉત્તરથી જોતા જઈએ તો ખાસ કરીને જમ્મુ કાશ્મીરની અંદર જે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન એની નીચે આવીએ તો ઉત્તરાંચલની અંદર ઉત્તરાખંડની અંદર કોરબેટ નેશનલ પાર્ક કોરબેટ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનની અંદર સરિસ્કા જે અભયારણ્ય છે અને રણથંભોર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશની અંદર અભયારણ્ય ચંદ્રપ્રભા મધ્યપ્રદેશની અંદર આ જગ્યાએ નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આપણા તો ગુજરાતની અંદર આ તો ગીરના અંદર ખાસ કરીને તમને ગીરનું અભયારણ્ય પૂછાય કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બંને છે તો તમારે એ જ જગ્યાએ દર્શાવવાનું ગીર અભયારણ્ય પૂછાય કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરના ભાગની અંદર નળ સરોવર અભયારણ્ય ખાસ કરીને એ પક્ષી માટેનું અભયારણ્ય છે આપણે આ જોયું આ મધ્યપ્રદેશની અંદર કાન્હા ત્યારબાદ આ ઉત્તર પ્રદેશની અંદર ચંદ્રપ્રભા નામનું અભયારણ્ય આ પશ્ચિમ બંગાળ છે તો પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન અભયારણ્ય અસમની અંદર જોઈએ તો અસમની અંદર કાજીરંગા નામનું રાષ્ટ્ર રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા ગેંડા માટે અને એ જ અસમની અંદર અભયારણ્ય માનસ અભયારણ્ય કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને આ માનસ છે એ અભયારણ્ય દક્ષિણના રાજ્યોની અંદર જોઈએ તો દક્ષિણની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન આ બાંદીપુર ખાસ કરીને તમિલનાડુ અને કર્ણાટકની સરહદ પર આવેલું તમિલનાડુની અંદર આવેલું અભયારણ્ય મધુમલાઈ અને કેરળની અંદર આવેલું પેરિયા બધા ખાસ કરીને મોટા ભાગના જે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો મોટે ભાગે આ જાણીતા છે એટલે આમાંથી જ મોટે ભાગે પૂછાતું હોય છે બાકીના અભયારણ્યો પણ તમે સરળતાથી ત્યાં બતાવી પછીના નકશાની અંદર આપણે કૃષિના વિવિધ પ્રકારના પાક નદી અને નદી પરનો બંધ ઉદ્યોગ કેન્દ્ર ખનીજ અને માર્ગો જોઈશું છેલ્લા પાર્ટની અંદર આપણે તમારે આ બધા જ નકશાની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી અને એ મેળવી શકશો થેન્ક યુ